માયામાં તું ઈશ્વરી, અનમાડી મારા ગરબે ગરબે જપી લઉં તમારા રાજા, એ અખંડ આઉંજામાં તમારા દીવડા બળે માં, એ માડી પર ગટયા પોયા માયખાન, ઉમિયા તમારા દીવડા બળે માં, એ માડી પર ગટયું જાગા. ત્યારે સર્વે પ્રેક્ષક ગણોનું, મારા પાટીદાર ભાઈઓનું, સર્વેનું હું સાગર પટેલ હાર્દિક સ્વાગત. અહીંયા આપ સર્વને એક નમ્ર વિનંતી કરીએ છીએ કે જ્યાં છો ત્યાં તમારી જગ્યા ઉપર તમે એમના એમ જ બિરાજમાન રહેજો. તો આપણે પ્રોગ્રામ હું તમને થોડોક વધારે આપી શકીશ, બાકી અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે પ્રોગ્રામ આપણે ત્યાં જ બંધ કરવો પડશે. એટલે મારા ભાઈઓ છો, મારા પાટીદાર ભાઈઓ છો, એટલે તમને કહેવાનું ન હોય સાહેબ, એટલે ખાસ મારી આ વાતને તમે ધ્યાન લેશો અને ચોક્કસથી આપણી અવ્યવસ્થા ન થાય એનું ધ્યાન રાખીએ. અને મારી જોડે બોલવું છે એકવાર, બોલીએ શ્રી ઉમિયા સુંદર મજાનો લક્ષચંડી મહાયજ્ઞ. અને આપ સર્વ અહીંયા ઉપસ્થિત રહ્યા, 5 દિવસ આપણા એવા સુખ શાંતિથી પધ્યા, ત્યારે લક્ષચંડીના ચેરમેન એવા બાબુભાઈ સાહેબ, આપણા મંદિરના પ્રમુખ એવા મણિદાદા, અને 5 વર્ષથી પ્રમુખ બદલાયા પણ એક એવા મંત્રીપદ ધરાવતા અમારા દિલીપ કાકા નેતાજી, અમારા MS પટેલ સાહેબ, અમારા પ્રવીણભાઈ, અને સર્વે મંદિર ટ્રસ્ટના મહાનુભાવો અને સર્વે મહેમાનો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આપની ગરબાની મોજ કરાવી છે, પણ તમે બધાએ મને શાંતિથી સાથ આપશો, આપશો ને ભાઈ?
ઊંચા તમારા દેરા ઉગમણા દરવાજા જહો ઓ મારી કુળ દેવી માં ઊંચા તમારા દેરા કે ત્રણ ત્રણ દરવાજા સોશિયલ મીડિયામાં જોયું માં ઉમિયાના ગીતો ખૂબ થોડા હતા ત્યારે એક પટેલના દીકરાને એમ થયું કે માં કુળદેવીના ગીતો ગાવા છે માં ઉમિયાના ગીતો ગાવા છે અને આજે માં ઉમિયાના ગરબા એવું સર્ચ કરતા માના આશીર્વાદથી તમારા બધાના સાથી એક જ સાગર પટેલનો ચહેરો સામે આવે છે અને ત્યારે ગાવું હોય કેવું હાથ કરું ને આવ માં ઉમિયા હાથ કરું ને આવ એ હાથ કરું ને આવ માં ઉમિયા હાથ કરું ને આવજો એ પાટીદાર વિનવે માં ખટકે વહેલી આવજો
બંધ કરવો પડશે. હજુ વધારે મોજ લેવી હોય ભાઈ, એક વાતની ચોખવણ કરવી છે કે તમે બધા એ ઉત્સાહમાં વધારે ન આવી જાઓ. એની બીકથી મંદિરે મને ટાઈમ ખૂબ ઓછો આપ્યો છે, પણ આપ સર્વે મને સાથ આપશો એવી આપની સમક્ષ અપેક્ષા રાખું છું. ચોક્કસથી બધાએ પોતપોતાની જગ્યા ઉપર નીચે બેસી જાઓ. નીચે નીચે બે જાઉં ને તો પછી આપણા કાર્યક્રમને અહીંયા પૂર્ણ વિરામ આપીએ. તમારી મેં પહેલાં પણ કીધું કે સાહેબ આટલી બધી લોકચાહના આપી છે એ બદલ પણ ખૂબ ખૂબ આભારી છું, પણ આટલી લોકચાહના જોઈ મંદિરને એમ થયું
કે સગવડ નહીં સચવાય. એટલા માટે તમને બધાને કહું છું કે મિત્રો, ભાઈઓ, બહેનો, એક તમારો ભાઈ છું, તમારો દીકરો છું, તમને અપીલ કરું કે તમને મોજ કરાવવા માટે આવ્યો છું, પણ મારા બાપ નીચે બેસી જાઉં, નહીં તો પછી આપણા કાર્યક્રમને અહીંયા પૂર્ણ વિરામ આપીએ. મિત્રો, બધાએ સ્વયંસેવકો જે રાત દિવસ મહેનત કરે છે, એમના ચરણોમાં હું સાગર પટેલ લાખ લાખ વંદન કરું છું કે એમને કોઈ કાર્યક્રમ નિહાળ્યો નથી, બસ તમારી સેવામાં છે. એટલે આપ સર્વે પોતપોતાની જગ્યા ગ્રહણ કરી લ્યો એવી નમ્ર અપીલ કરીએ છીએ. અને આ ગરબાની રજૂઆત કરવી છે ત્યારે મને આનંદ થાય કે મારો આ ગરબો દરેક કલાકારો ગાય છે અને આ પ્લેટફોર્મ ઉપરથી પણ રજૂ થયો છે, ત્યારે એ વાતનો મને ગર્વ છે ને ત્યારે ગાવું હોય. આ બાજુ ઊભા છો એમને નમ્ર વિનંતી, બેસી જાઓ. હે પટેલ હો નાની ઈટો જણાવજો, હો મારા ભાઈ હો નાની ઈટો જણાવજો, હે મારી ઉમિયા માના
ભૈલા પાછા તમે બધા ઉભા થઈ ગયા, બે જાઓ. જો એક એક વસ્તુ હું તમને કહું, મને 40 મિનિટ તમારા માટે ફાળવી છે કે મંદિરને એવું થયું કે વ્યવસ્થા નહીં સચવાય, બધા બહુ ઉત્સાહમાં આવી જશો. આપની આ લાગણીને મારા દિલ ઉપર મૂકું છું સાહેબ. આવી કિકિયારીઓ સાંભળવા માટે આ પાટીદારે રાત દિવસ મહેનત કરી છે સાહેબ. ત્યારે આ વસ્તુ મને મળી હોય, બાકી કોઈ સહેલી વાત નથી. પણ તમે બધાએ મને સાથ આપશો તો વધારે ગઈ શકીશ, નહીં તો પછી મારે તમારી સમક્ષથી જવું પડશે. એટલે આપણા કલેક્ટર સાહેબ MS પટેલનું પણ એવું કહેવું છે કે આપણે બધાએ સાથ આપીએ, અને જેના જોડે મોબાઈલ હોય એ ફ્લેશ લાઇટ ઓન કરી દે. આ મારો ગાયેલો ગરબો છે, ઉમિયાના ઉંજેરા મોલ મોલમાં લાઇટો બળે. આજ બતાવી દો કે કેટલી લાઇટો થાય, આખી દુનિયા જોઈ રહી છે. ઓહો હો, ભાઈ 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 ભાઈ, હજુ હજુ વધારે, હજુ વધારે મારા બાપ. હું મારી ઉમિયામાં ના ઉચેરા મોલ હે મોલ મોલ નીચે બે જાઓ. મને લાગતું નહીં કે તમે મને વધારે ગાવા દેશો. ભાઈ મારા ભૈલાઓ, તમને હાથ જોડું. નીચે 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 બે જાઓ. ભાઈ હેલો આપણો ગૌરવ ભાઈ સાગર પટેલ જ્યારે સુર રેલાવતો હોય ત્યારે દુનિયામાં આપના અને ભાઈના બંનેના વખાણ થવા જોઈએ. આપ બેસી જાઓ બધા. મારા વખાણ થવા દેશો ને ભાઈ? એમને એમ લાગવું જોઈએ કે ભાઈ સાગરનો સુર વહે છે ને ત્યારે ગંગાના પ્રવાહની જેમ આપ સૌ તણાવ છો, એટલા માટે જ આપ શાંતિપૂર્વક આપણો કાર્યક્રમ માણો એવી અમે આપને વિનંતી કરીએ છીએ. બેસી જાઓ બધા, વચ્ચેથી કોઈ ઊભું નહીં રહે. ત્યાર પછી જ ભાઈ સાગર શરૂ કરશે. પણ ભાઈ અજયભાઈ, હાજી, મને એક લાઈન નથી ગાવા દેતા મારા બાપ. એ બાપલિયા, આખું ઉત્તર ગુજરાત ભેગું થયું છે આજે. અને એ વાતનો મને ગર્વ છે, એ વાતનો મને ગર્વ છે, ને એટલા માટે ગાઉં છે. હો ગર્વ છે મને, હું પાટીદાર છું. નીચે નીચે નીચે. અલે આ યાર, મારા બાપ ગાવા નહીં દેતા, એક લાઈન નથી ગાવા દેતા. નીચે 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 બે જાઓ. સર્વેને હાથ જોડી નમ્ર વિનંતી કરું છું.
ફાવશે મને હું પાટીદાર છું પાટીદાર છું કણબીનો દીકરો દિલદાર આ દિલદાર અત્યાર સુધી ઘણા ગીતો ગાયો આપના સાથ સહકારથી માં ઉમિયાના આશીર્વાદથી, પણ સાહેબ પાટીદારનો દીકરો છું ક્યારેય ખોટું ગીત ગાયો નહીં હો. જે ગીતમાં 100% સાચી વાત છે એ ગીત હું ગાયો છું. ત્યારે આવો અવસર ઇતિહાસમાં ક્યારે થયો છે એ ખબર નથી, હવે થશે એની પણ ખબર નથી. ત્યારે આવો જો અવસર કરી શકતા હોય પાટીદાર અને દુનિયામાં મોટું નામ ગવડાવી શકતા હોય ત્યારે આ ગીત, મારું ગીત ગાવાનું મન થાય અને આપ સર્વે એનું ઘણું વખાણ્યું છે ત્યારે. ઓ ગરવીરે ગુજરાતમાં પટેલ વાટ છે તમારો, ફરી એકવાર વિનંતી કરી લઉં, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લઉં.
આપ સર્વેને ખાસ નમ્ર વિનંતી છે. ત્યારે એક બીજું સુંદર મજાનું પાટીદારનું ગીત રજૂ કરવું છે, પણ આપ પોતાનું સ્થાન ગ્રહણ કરો. હાથ ઊંચા કરી એકવાર જય બોલાવી દઈએ. બોલીએ શ્રી ઉમિયા સાગરભાઈ. એક જ મિનિટ. લાડકવાયો દીકરો જેથી સંગીતની આરાધના કરતો હોય ને, હૈયો આપણું ઝૂમી ઉઠે, પણ એની સાથે સાથે તમે તો ધરતી માથે રહેવાના બદલે પોલ માથે ચડી ગયા છો. અને યા કોકને કરંટ લાગ્યો ને તો અહીં અહીં પાળિયા થશે. અગરભાઈ હવે હું કહીશ નહીં ત્યાં સુધી ભાઈ ગાશે નહીં. નીચે પોલથી ઉતરી જાઓ, બધી બાજુ પોલથી. આપના માટે આપનું જીવન માં ઉમાના આશીર્વાદથી આપના પરિવાર માટે છે. યા સામાન્ય ટેકાથી જે પોલ ઊભા કર્યા છે, આ ડ્રોન કેમેરાથી અમે જોઈ રહ્યા છીએ કોણ છે ત્યાં. બધા જ ઉતરી જશે. કોઈ પણ વ્યક્તિ પોતાની જગ્યાએ ઊભો નહીં થાય. જો થશે બીજી જ મિનિટે ભાઈ સાગરને વિનંતી કરીશ કે આપણો કાર્યક્રમ પૂરો. આ કાર્યક્રમ આપ માટે કર્યો છે. આપણું ગૌરવ ભાઈ સાગર જ્યારે ગાતો હોય ત્યારે આપણે તો દુનિયાને બતાવવું છે. બેઠા બેઠા તાળીઓનો તાલ આપો. ત્યારે હવે એક ગીતની રજૂઆત કરી. સાહેબનો પણ આદેશ છે. એમ એસ પટેલ સાહેબને એમને એમની વાતને આપણે માન આપીએ. આ આપણા આખા વર્લ્ડમાં લાઈવ દેખાય છે. 127 દેશો આપણને જોવે છે. આપણે શિસ્તબંધ રહીએ. અને સાહેબ દુનિયામાં વખણાય છે કે શિસ્ત તો પાટીદારની હોય. ત્યારે એ બતાવી સાહેબની વાતનું આપણે માન આપીએ. અને પછી સામે ગેટ ઉપર પણ આપ બેસી ગયા છો. નીચે ઉતરો એ ગેટથી. લાઈટ બંધ રાખજો અહીંયા. એક જ મિનિટ સાહેબ, આપ કેમેરાની પ્લીઝ. આ મારી સામે જે લાઈટ છે એને ઓફ કરવા માટે વિનંતી એક માટે. મને પાછળ દેખાય. હા, આપ ઉતરી જાઓ. એ ઝાડ છે એની ડાળખી માથે આપ ચડીને બેઠા છો. ઉતરો. આ બધા ઘેરથી કહીને જ આયા લાગે છે. આયા તો આયા, નહીં તો અમે ત્યાં રહીશું. જો વાગ્યું તો મંદિરવાળા રાખશી, ગુજરી ગયા તો ભગવાન રાખશે. અમારું નક્કી નહીં આજે. અને એમાં 80% તો 100% કુંવારા જ હશે એવા જ બેઠા છે. કેમેરામાં આવીએ ને ક્યાંક ગોઠવાય તો બરોબર છે આપણું. એમ ના ગોઠવાય, હોસ્પિટલમાં ગોઠવાઈ જશો. ઉતરો. હવે એક ગીતની રજૂઆત કરી, કેમ કે વ્યવસ્થાના ભાગરૂપે આપની સમક્ષથી મારે જવું પડશે. દુનિયામાં પાટીદાર સરકાર હશે, yeah.
માના મંદિરો બંધાય ત્યારે આપણી મોજ છે ત્યારે આ છેલ્લું તમારી માટે મોજ આવી હોય તો મને હોકારો કરજો એક વાર સાહેબ આપ સર્વનો સાથ અને મારું ખૂબ ભાગ્ય છે આ સ્ટેજ ઉપર મને ગાવાનો મોકો મળ્યો છે આપની સમક્ષ ત્યારે આ ગીત જ્યારે અવસરની રજૂઆત કરવી હતી ત્યારે ગાયેલો એક દાડો મારી માતા એવો લાવશે મારી ઉમિયા એવો લાવશે એક કરોડ પાટીદાર ઊંઝા આવશે આ ગીતની રજૂઆત કરી આપની સમક્ષ થી મારી વાણીને વિરામ આપું છે અને ફરીથી આવો નાવો સાથ મને આપતા રહેશો સાહેબ જીવીશ ત્યાં સુધી પાટીદારના ગીતો ગઈ સાહેબ માં ઉમિયાના ગીતો ગઈ એવું આ સ્ટેજ ઉપરથી તમને હું પાટીદારનો દીકરો સાગર પટેલ વચન આપું છું ત્યારે ભાઈ એક નાળો ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભારી છું અને ખાસ અમારા લક્ષચંડી મહાયજ્ઞના ચેરમેન સાહેબ બાબુભાઈ જમનાદાસનો પણ ખૂબ ખૂબ આભારી છું
અમારા મંદિરના પ્રમુખ એવા મણિદાદાનો પણ ખૂબ ખૂબ આભારી છું, અમારા દિલીપભાઈનો પણ ખૂબ ખૂબ આભારી છું, અમારા MS પટેલ સાહેબનો, અમારા પ્રવીણભાઈ સાહેબનો, સર્વે મહેમાનોનો ખૂબ ખૂબ આભારી છું કે જેને મને તમારી સમક્ષ આવવાનો મોકો આપ્યો છે. અમારા અરવિંદભાઈ, અમારા લાલજીભાઈ જે SPGના પ્રમુખ છે, અને સર્વે અહીંયા ઉપસ્થિત મહાનુભાવો, નામી અનામી જેનું નામ મને યાદ ન આવ્યું હોય, એ સર્વેના ચરણોમાં લાખ લાખ વંદન કરું છું. અને ખાસ અમારા MS પટેલના ચરણોમાં ખાસ એટલા માટે વંદન કરું છું કે સાહેબે ખાસ મને તમારી સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ફરીથી મળીએ, માં ઉમિયા મળાવશે ત્યારે, ત્યાં સુધી લઈએ વિરામ, હાથ ઊંચા કરી અને જય બોલાવીએ. બોલો ઉમિયા માત કી જય. ધન્યવાદ, ધન્યવાદ.